हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आई एम निकिता, योर मैथ्स टीचर। आपने जो रहा था धोरण 10 નો ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.2 નો એક્ઝામ્પલ નંબર 4। રાઈટ, શું આપણને ક્વેશ્ચન પૂછેલો છે આપણે જોઈ લઈએ। જો ગુસ્સા 306 અને 657 નો ગુસ્સા આપણને આપી દીધો છે 9, એટલે કે આપણને એટલી ખબર પડી ગઈ કે આપણી પાસે બે સંખ્યા છે, એક છે 306 અને એક 657 છે, અને આ બંને સંખ્યાનો ગુસ્સા આપણને આપી દીધો છે 9। અત્યારથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારથી ગુસ્સા અને લસાઅ શોધતા આવી જવી। મેથડ અલગ અલગ છે। અવિભાજ્ય અવયવીકરણની રીતિ શોધ્યો, યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી શોધ્યો, અને હવે આ ક્વેશ્ચનમાં એક ઇક્વેશન છે જે મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં ઇક્વેશન વિશે બ્રીફમાં સમજાવેલું હતું, એ ઇક્વેશનનો યુઝ કરીને ગુસ્સા અને લસાઅ, અથવા તો ગુસ્સા શોધવાનો હોય અથવા તો લસાઅ શોધવાનો હોય છે। તો આપણને ગુસ્સા આપી દીધો છે તો લસાઅ શોધો। આ બે સંખ્યા છે 306 અને 657, એનો ગુસ્સા આપણને આપી દીધો છે, લસાઅ શોધવાનો છે। જ્યારે આવી રીતે ક્વેશ્ચન હોય ત્યારે આ ઇક્વેશનનો યુઝ કરીને જ આપણે શોધવાનું છે। મેં ઇક્વેશન અહીંયા લખી દીધું છે। શું ઇક્વેશન છે? ગુસ્સા એ કોમા બી। હિયર એ અને બી એટલે શું કે એ એટલે જે વેલ્યુ આપેલી હોય એ પણ કંઈક વેલ્યુ હશે ને બી પણ કંઈક વેલ્યુ હશે। તો આપણને અહીંયા મળી ગયું એ, એની કિંમત શું છે 306, અને બીની જગ્યાએ આપણે શું લખવાનું છે 657। ચાલો, તો આપણી પાસે ઇક્વેશન છે ગુસ્સા એ કોમા બી, એટલે આ બંને સંખ્યાનો ગુસ્સા ગુણ્યા લસાઅ આ બંને સંખ્યાનો બરાબર એ કોમા એ ગુણ્યા બી, એ એટલે કે આ સંખ્યાનો ગુણાકાર આ સંખ્યા સાથે કરીએ તો લસાઅ ગુણ્યા ગુસ્સા જવાબ આવી જશે। રાઈટ, હવે આ ઇક્વેશનમાં આપણે બધી જ વેલ્યુ મૂકતા જોઈએ। ચલો, ગુસ્સા એ કોમા બી એટલે કે ગુસ્સા એ એટલે કોનું થયું 306 ગુણ્યા 657। રાઈટ, આ જે ઇક્વેશન છે મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં સમજાવેલું જ હતું, એટલે તમને ઇક્વેશન યાદ રાખવા જરૂરી છે। હવે છે લસાઅ, તો આપણે લખીએ લસાઅ, આપણે આમાં શું કરીએ છીએ, જ્યાં એ અને બી દેખાય ત્યાં કિંમત મૂકીએ છીએ, એ કોમા બી એટલે કે 306 ગુણ્યા 657 બરાબર એ ગુણ્યા બી, એ એટલે કે 306, એનો ગુણાકાર કરવાનો છે 657 સાથે। ચલો, ઇક્વેશનમાં મેં વેલ્યુ પુટ કરી દીધી। આગળ જોઈએ નેક્સ્ટ સ્ટેપ, આપણને આ બંને સંખ્યાનો ગુસ્સા એટલે કે આ જે સ્ટેપ છે આપી દીધું છે, શું છે 9, એટલે આની જગ્યાએ આપણે લખીશું અહીંયા 9। 9નો ગુણાકાર, લસાઅ આપણને ખબર નથી શોધવાનું છે, એટલે આ જે સ્ટેપ છે બેઠું અહીંયા લખવાનું લસાઅ 306,657 બરાબર અહીંયા બંનેનો ગુણાકાર, તો અહીંયા આપણે ગુણાકાર કરીને નથી રાખવાનો, આવી રીતે જ લખી દેવાનું છે, એટલે છેદ ઉડાડવા ઈઝી પડી જાય, જો ગુણાકાર કરશો તો પછી છેદ મોટા થઈ જશે। નેક્સ્ટ, હવે આ 9 જે છે અહીંયા ગુણાકારમાં છે, તો 9 ગુણાકારમાં છે તો બરાબરની સામેની બાજુ જાય, તો ગુણાકાર બરાબરની સામેની બાજુ જાય તો શેમાં આવી જાય ભાંગાકારમાં, એટલે કે અહીંયા શું આવે વચ્ચે લસાઅ, કોનો કોનો લસાઅ 306,657 નો લસાઅ, અહીંયા જે સામેની બાજુ જે છે એમ જ રહેશે 306 ગુણ્યા 657, આપણે એના ઘરે જવાનું છે એટલે આપણે ઝૂકવાનું છે, આ યાદ રાખવાનું। રાઈટ, અહીંયા જો આપણે એના ઘરે જવાનું હોય તો આપણી સ્થિતિ બદલી નાખવાની, ગુણાકાર હોય તો ભાંગાકારમાં આવી જવાનું, પ્લસ હોય તો બરાબરની સામે જાય તો માઇનસ, માઇનસ બરાબરની સામે જાય તો પ્લસ, ભાંગાકાર બરાબરની સામે જાય તો ગુણાકાર। રાઈટ, આ રૂલ્સ એક મેથ્સનો બેઝિક રૂલ છે, આવડવો પડે। હવે આપણે શું કરીએ, ચલો અહીંયા છેદ ઉડાડીએ, 9નો છેદ 306 આરે ઉડશે, રાઈટ, કારણ કે જે સંખ્યાનો વિભાજન 3 આરે થાય 9 આરે પણ થાય, 9નો આપણે 306 આરે કરીએ, ડાયરેક્ટ કરતા જઈએ તો 9 × 3 = 27, કેટલી શેષ વધશે હવે 3, 3 ને ઉપરથી આવશે 6 એટલે 36 વધ્યા, તો 9ના ઘડિયામાં 36 ક્યારે આવશે, 9 × 6 = 36, એટલે અહીંયા આવશે 34 ગુણ્યા 657। હવે આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરી લઈએ 657 ગુણ્યા 34, ચલો 0 × 7 = 21, નો એકડો વધી પડી 2 × 5 = 15, 15 × 2 = 17, 17 નો 7 વધી પડી 1 × 6 = 18, 18 × 1 = 19, 4 × 7 કરીએ 7 × 28 નો 8 વધી પડી 2 × 5 = 20, 20 × 2 = 22, 22 નો 2 વધી પડી 2 × 6 = 24, 24 × 2 = 26, સરવાળો કરીએ 0 + 8 = 8, 2 + 1 = 3, 7 + 6 કેટલા થશે
તેર તેર નો તગડો વધી પડી એક, નવ ને એક દસ, દસ ને બે બાર, બાર નો બગડો વધી પડી એક ને એક ને એક બે, એટલે આ બંને નો ગુણાકાર આવી ગયો 22,338. રાઈટ, એટલે આપણને લસાઅ મળી ગયો. કોનો? રાઈટ, અહીંયા તમારે લખી લેવાનું લસાઅ કઈ બે સંખ્યાનો મેળો? 306,657 નો લસાઅ આપણને મળી ગયો 22,338. જ્યારે એક ગુસ્સા અથવા તો લસાઅ આપી દીધું હોય અને બીજી વસ્તુ શોધવાની હોય ત્યારે આ ઇક્વેશનની મદદથી સોલ્વ કરવી બહુ જ ઇઝી છે. રાઈટ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ એક્ઝામ્પલ 5th. આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. અહીંયા n એટલે n ઘાત જે છે એટલે પ્રાકૃતિક સંખ્યા છે, એટલે n ની જગ્યાએ 1, 2, 3 ગમે એટલી મોટી રકમ હોય, આપણે જ્યારે આનું સોલ્યુશન કરીએ ત્યારે એનો અંતિમ અંક, અંતિમ એટલે કે એકમનો અંક શૂન્ય હશે કે નહીં એ ચકાસવાનું છે. 4 થી સ્વાધ્યાય 1.2 સ્ટાર્ટ કર્યું છે ત્યારથી હું તમને વિભાજ્યતાની ચાવી શીખવાડતી આવું છું. રાઈટ, એટલે વિભાજ્યતાની ચાવી જે છે એ કન્સેપ્ટ ક્લિયર હશે એટલે આ એક્ઝામ્પલ સમજાઈ જશે. એક્ઝામ્પલ ઇઝી છે, મોસ્ટ ઓફ તો સ્ટેપ્સ જ લખવાના છે એટલે મેં સ્ટેપ્સ ઓલરેડી લખી લીધેલા છે, કારણ કે ઓછા ટાઈમના વિડીયોમાં હું તમને ડિટેલમાં કન્સેપ્ટ શીખવાડી શકું. ચલો, સૌથી પહેલા અહીંયા શું લખ્યું છે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. આ હું નથી કહેતી, વિભાજ્યતાની ચાવી કે છે કે ગમે એટલી મોટી સંખ્યા હોય, અત્યારે હું નાની સંખ્યાથી સમજાવું કે સપોઝ 10 અથવા તો 100, રાઈટ, અથવા તો 150, ગમે એ સંખ્યા હોય અંતિમ અંક જો 0 હોય તો આ સંખ્યા હંમેશા 2 વડે અને 5 વડે વિભાજ્ય હોય જ. જો અહીંયા 5 2 10 થઈ જાય, અહીંયા પણ, અહીંયા 5 વડે પણ થાય અને 2 વડે પણ થાય, રાઈટ, એટલે વિભાજ્ય એ સંખ્યા હોય જ. હવે જુઓ નેક્સ્ટ, જો 6n નો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. રાઈટ, એટલું ખબર પડી ગઈ કે જો આપણે 6n નું સોલ્યુશન કરીએ અને એનો અંતિમ અંક 0 આવે તો એ સંખ્યા 2 વડે અને 5 વડે વિભાજ્ય થવી જ જોઈએ. રાઈટ, આ સેન્ટેન્સ થઈ ગયું. હવે જુઓ, અહીંયા 6n છે, અહીંયા આપણે આ 6 ના અવિભાજ્ય અવયવ પાડીએ. રાઈટ, આપણે આવી રીતે 6 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો શું આવે? 2 3 6 અને 3 1 3. એનો મતલબ 6 ની જગ્યાએ હું આમ લખી શકું 2 × 3 અને આ n છે એ તો આવી જ ગયું. અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા n ની કોઈ પણ કિંમત તમે લખીને સોલ્વ કરી શકો. સપોઝ અહીંયા 2 × 3 છે અને n ની જગ્યાએ 1 લેવી તો 2 3 6 અને 6 ની 1 ઘાત એટલે અંતિમ અંક કયો આવી ગયો? 6. નેક્સ્ટ 2 × 3 ની 2 ઘાત લેવી એટલે 6 ની 2 ઘાત અને કેટલા આવે? 36, એટલે અંતિમ અંક કયો આવ્યો? 6. તમે અહીંયા એની જગ્યાએ 50, 100 ગમે એ સંખ્યા મૂકશો પણ તમારો અંતિમ અંક ક્યારેય શૂન્ય નહીં આવે. શું કામ ન આવે? કારણ કે જો શૂન્ય લાવવા માટે એ સંખ્યા 2 વડે અને 5 વડે વિભાજન થવું પડે. તો અહીંયા 2 વડે તો વિભાજન થઈ જાય પણ 5 વડે થાય નહીં. કોની સાથે થાય? 3 સાથે થાય, 5 વડે શક્ય નથી. એટલે નેક્સ્ટ સેન્ટેન્સ લખવાનું, 6n ના અવિભાજ્ય અવયવમાં 5 નો સમાવેશ થતો નથી. આપણે આના અવિભાજ્ય અવયવ કરીએ તો અહીંયા 5 નો સમાવેશ નથી થતો, તેથી કોઈ પણ n માટે 6n એ 5 વડે વિભાજ્ય નથી. એટલે કે અહીંયા હું n ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકું પણ અહીંયા જે સોલ્યુશન આવે એ 5 વડે ક્યારેય વિભાજન ન થાય, અને જે સંખ્યાનું 5 વડે વિભાજન ન હોય એનો મતલબ એ સંખ્યા ક્યારેય, એનો અંતિમ અંક, એકમ અંક ક્યારેય શૂન્ય આવે નહીં. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય નહીં. સમજાઈ ગયું? સપોઝ અહીંયા 6n છે ને, એની જગ્યાએ 10n હોત ને તો શૂન્ય હોય. કેમ? કારણ કે 10 ની જગ્યાએ હું આમ લખી શકું 5 2 10 n, રાઈટ, એટલે આ 5 વડે પણ વિભાજ્ય છે, 10 ના અવિભાજ્ય અવયવ 5 વડે પણ છે અને 2 વડે પણ શક્ય છે. રાઈટ, એટલે બંને સંખ્યા એવી છે કે જેનો અંતિમ અંક શૂન્ય આવી શકે. તો આ પોસિબલ હોત, 10n હોત તો એનો અંતિમ અંક શૂન્ય હોત, પણ 6n છે એટલે એનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. રાઈટ, મેં એક્ઝામ્પલ આપી દીધું એટલે ક્વેશ્ચન બદલીને એક્ઝામમાં પૂછાય ને તો એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, ગોખવાની વસ્તુ નથી. ઓકે, સમજાઈ ગયું? ચલો સ્ટુડન્ટ, પ્રેક્ટિસ કરજો. વિડીયો જોવાથી નહીં આવડે, આ બધા સેન્ટેન્સ તમે લખી લેજો વ્યવસ્થિત રીતે, એક વખત મોઢે લખવાની ટ્રાય કરજો, ન સમજાય તો ફરીથી વિડીયો જોજો. રાઈટ, મેથ્સ જે છે ખાલી એક વખત વિડીયો આવી ગયો જોઈ લીધો બસ કામ પતી ગયું, તો તમારા માઇન્ડમાં નહીં ક્લિયર થાય.
તમે આ કન્સેપ્ટ તમને ક્યારે આવડે? જ્યારે તમે ખુદ ગણી ગણીને કરો. મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જેટલી તમે પેન વાપરશો ને એટલો મેથ્સ તમારો પાવરફુલ થશે. કારણ કે આ વાંચવાનો સબ્જેક્ટ નથી, એટલે ખાલી જોઈ લેવાથી અથવા તો ઉપર ઉપરથી જોઈ લેવાથી આ સબ્જેક્ટ નહીં આવડે. જેટલું તમે ગણશો એટલો તમારો વધારે ક્લિયર થશે. નેક્સ્ટ આપણે મળીએ મારા નવા વિડીયોમાં, એક્ઝામ્પલ નંબર 6માં. સ્ટુડન્ટ, જો મારી મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.